Okay, good morning. 12th science mathematics ma. Differential equation unit number 9. The chapter number 9 differential equation ma. This chapter complete karyu pachi apne 9 units start karu chhe parantu aaj 28 august thi 29 30 ane 31 ton divas je apne puru revision kari nake MCQ base upar revision kari એટલે નવા નવા એમસીક્યુ લઈએ અને એને સોલ્વ કરીએ જેમાં આપણે બધી મેથડ કવર થાય એવા બબે ત્રણ ત્રણ એમસીક્યુ આપણે જોશું. ઓકે, કારણ કે સપ્ટેમ્બર જેવો સ્ટાર્ટ થશે એટલે હું એક નવું યુનિટ સ્ટાર્ટ કરીશ. હવે તમારા યુનિટમાં તમે જો ધ્યાન દોરો તો છઠ્ઠા નંબરનું યુનિટ એપ્લિકેશન ઓફ ડેરિવેટિવ, દસમા નંબરનું વેક્ટર એન્ડ થ્રી ડી જીઓમેટ્રી છે 10 અને 11 ચેપ્ટર, બારમા નંબરનું સુરેખ આયોજન એન્ડ લાસ્ટ છે તમારું પ્રોબેબિલિટી. ઓકે, તો આ જે યુનિટ છે થોડું એવું લાંબુ યુનિટ છે અને અઘરું યુનિટ છે કેલ્ક્યુલેશન. છેલ્લું ચેપ્ટર બાકી છે કેલ્ક્યુલેશન આપણે આપણે એની સામે કમ્પેરની વાત કરો બારમા નંબરનું યુનિટ બહુ ઇઝી છે, પ્રોબેબિલિટી થોડુંક એવું અઘરું છે, લાઇટલી કહેવાય ને હવે અઘરું છે. અને આ બંને યુનિટ બહુ ઇઝી છે, દસમું અને અગિયારમું યુનિટ છે, થ્રી ડી જીઓમેટ્રી એન્ડ વેક્ટર ઉપરનું છે, વેક્ટર સ્કેલર ઉપરનું છે, લાઈન વેક્ટર પણ કહી શકો. તો આ બંને ચેપ્ટર છે ફોર્મ્યુલા બેઝ છે અને ઇઝી ચેપ્ટર છે એટલે આરામથી આવડી જાય છે. આ પણ બહુ ઇઝી ચેપ્ટર છે, આ ત્રણ ચેપ્ટર ગમે ત્યારે તમે લઈ શકો, આરામથી આવડી જાય એવા છે. રહી વાત આ બંને ચેપ્ટરની, આ બંનેમાંથી કોઈ આપણે એક ચેપ્ટર સ્ટાર્ટ કરવું પડશે કારણ કે બંને મોટા એવા ચેપ્ટર છે. અથવા એવું લાગે તો આપણે ઇઝી ચેપ્ટર ચાલુ કરાય, ઘણા ટાઈમથી કેલ્ક્યુલેશન ચેપ્ટર ચાલે છે તો ઇઝી ચેપ્ટર ચાલુ કરો એટલે દસમું અને અગિયારમું નંબરનું ચેપ્ટર હું તમારું સ્ટાર્ટ કરીશ, થ્રી ડી જીઓમેટ્રી એન્ડ વેક્ટર વાળું જે બહુ ઇઝી ચેપ્ટર છે. ફોર્મ્યુલા બેઝ છે, ફોર્મ્યુલામાં કિંમત મૂકો સારું રૂપ આપો, સમતલ વિશેનું છે, રેખા વિશેનું છે, થ્રી ડાયમેન્શનમાં છે. ઓકે, તો એવું લાગે તો આપણે દસમું અને અગિયારમું યુનિટ લઈ નાખશું, જેથી શું થાય અઘરા ચેપ્ટર છે એ આપણે તમે જ્યારે રૂબરૂ આવું ત્યારે આપણે લઈશું, જેથી તમને પણ વધારે ખ્યાલ આવે. કારણ કે હજી સપ્ટેમ્બર મહિનો ઇનકેસ હજી ઓનલાઈન ભણવાનું થયું હોય તો ઓક્ટોબર મહિનામાં તમે હાજર થાવ સ્કૂલે, ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ત્રણ મહિના રહે આપણે, અગર ડિસેમ્બરમાં આપણે જનરલી કોર્સ પૂરો કરતા હોય તો ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર ત્રણ મહિનામાં પછી આપણે બે યુનિટ જ બાકી દે અથવા બે અથવા ત્રણ યુનિટ જ બાકી દે, મહિનાનો એક યુનિટ એનમ છે. ઓકે, પછી આપણે બધાને છીએ કે જે હોય આપણે કન્ટિન્યુ સ્ટાર્ટ કરવી પડે. ઓકે, તો ખાસ તમારે ધ્યાન રાખવાનું, નવું યુનિટ સ્ટાર્ટ કરું ત્યારે ખાસ તમે એમાં ધ્યાન આપજો. હવે આપણે વાત કરીએ જે રિવિઝન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશનની વાત કરીએ એમસીક્યુ બેઝ, એમાં થોડીક રકમ લઈએ અને એને સોલ્વ કરવાની ટ્રાય કરીએ. કાલ તમે સ્વેર અચકાંક વાળા એક્ઝામ્પલ સોલ્વ કરાવ્યા હતા, કેટલા સ્વેર અચકાંક છે એની ઉપરથી કક્ષા અને પરિમાણ કઈ રીતના મળે એની આપણે વાત કરી હતી. ઓકે, તો આજે આપણે એમાં આગળ વધીએ. લાઈક આ રીતની કોઈ રકમ આપેલી છે તમને, એક વિકલ સમીકરણ, એક વિકલ સમીકરણ નો ઉકેલ y = C1 plus C2 cos x plus C3 minus C4 e raised x plus C5. જ્યાં C1, C2, C3, C4 and C5 અચળાંક છે, સ્વેર અચળાંક છે. તો વિકલ સમીકરણની કક્ષા ખાલી ગયા છે, એ ઓપ્શન છે 5, બી ઓપ્શન છે 4, સી ઓપ્શન છે 3 એન્ડ ડી ઓપ્શન છે. ઓકે, આ રીતની તમને રકમ આપેલી છે કે એક વિકલ સમીકરણનો ઉકેલ y = c1 + c2 બ્રેકેટમાં પ્લસ ઇન્ટુ cos x + c3 - c4 x + c5, જ્યાં c1 થી લઈને c5 છે
इधर हमारा स्वरचना तो छे तो विकल समीकरण की कक्षा तुम्हारे मेरवानी छे सो मेरवानी छे कक्षा मेरवानी छे चलो विकल समीकरण नो उकेल छे तो आने पहला सादीभूत तरीके आप सपोज हूं जे स्वर अचरण छे c1 ने c2 એને કોઈ અચળાંક આપી દઉં છું કોઈ પણ એક અચળાંક નામ આપી દઉં છું કેપિટલ a કોસ એંગલ નો જે અચળાંક હોય એંગલ માં એ અલગ થી જ આપવાનો હોય એટલે એને આપણે સેમ રાખી આ c4 અને e^x e^c5 લખી તો y = a cos x + c3 - c4 e^c5 बराबर b धारी लो तो अपने लिख सकते हैं कि a is equal to में c1 plus c2 ले जरूर चुन और d is equal to c4 e^c5 तो a b और में c3 ये अचरांक को छे एंगल ना अचरांक ने तो मैं अलग लो बनाए सको आने c1 c2 छे इन्हें कोई अचरांक आप ये बोल तो ये बेनों को हमारे अचरांक क्या आप दियो अभी c4 c5 ये अचरांक छे इन्हें पर तो मैं નામ આપી દીધું પણ એંગલ ના અચળાંક ને તમે નામ આપી શકો નહીં અલગ ઓકે એંગલ ની અંદર c3 વત્તા c4 આપેલો તો તમે એને કોઈ નામ આપ્યો તમને એવું લાગતું હશે આપણે એવું શીખવાડેલું કે ભાઈ ઉકેલ માં જેટલા અચળાંક આવે એટલી એની વખત વિકલન થયું હોય એ એની કક્ષા હોય ધારો કે બે અચળાંક હોય તો બે વખત વિકલન કરવાનું તો બે વખત વિકલન થાય તો એની કક્ષા કેટલી થઈ બે થઈ તો અહીંયા તમને એવું લાગે છે c1 c2 c3 એટલા 5 5 જેટલા કોન્સ્ટન્ટ છે સ્વર અચળાંક છે તો એની કક્ષા કેટલી હશે 5 તો તમે સીધા એ 5 લખી દઈ દો એ જવાબ ખોટો પડે તમે 100% સ્વર અચળાંક જેટલી હોય એટલી વખત વિકલન કરવાના એમાં એક નહીં પરંતુ એ રકમ જે આપેલી છે ગુજસેટ માં કે માં તો એમાં ચાઈને એ બધા અચળાંક અલગ અલગ રીતના ચાઈને બનાવ્યો હોય જેમ કે આ c1 ઓટ c2 છે તો એ કોઈ અલગ આ જે c1 ને c2 અલગ અચળાંક નો કહે ટોટલ માં આપેલું એ બે અચળાંક ધારો કે અચળાંક તરીકે 5 છે અચળાંક તરીકે 6 છે તો એ ટોટલ જે પણ જવાબ આવે એક જ છે એટલે આ બંને અચળાંક છે સરવાળામાં એને કોઈ નામ આપે એ જ રીતે એ બરાબર શું કર્યું છે x / c e^c5 તો મેં આની અલગ લીધું તો આ ભાગ અને આ ભાગ ગુણાકાર હશે એને કોઈ અચળાંક નામ આપી દીધું અંદર ના ને કોઈ કરી શકાય નહીં અંદર નું એમનું તો એક a એક c3 અને એક b એ ત્રણ અચળાંક થયા એટલે અચળાંક ની સંખ્યા છે તો અચળાંક ત્રણ છે તો આને કેટલી વખત વિકલન કરીને જવાબ આપ્યો હશે હું કીધું છે એક વિકલ સમીકરણ ઉકેલા છે તો ત્રણ વખત વિકલન થયું હશે ત્રણ વખત વિકલન થયું હોય તો એની કક્ષા કેટલી થાય 100 કક્ષા કેટલી થાય ને ત્રણ થશે તો આન્સર શું આવે સી ઓકે તો ત્રણ વખત વિકલન થયું હશે તો આન્સર શું આવશે સી આવશે ઓકે તો આ રીતના તમારે જોઈને કહી દેવાનું રહેશે જ્યાં અચળાંક કીધેલા છે c1 c2 c3 c4 c5 a થી લઈને બધા અચળાંક a c1 c2 એન્ડ સો ઓન c5 નું છે અચળાંકો છે તો તમે c5 જોઈને 5 અચળાંકો છે એમ કરીને 5
कक्षा मुकी दियो तो तुम्हारा आंसर क्यों आ खोटो बन से, ओके? तो तुम्हारे शू करो पहले आप सोल्यूशन मानो सारे बोला करो वाई इज इक्वल टू ए ई रेस टू सी ई रेस टू टू एक्स અને તો કઈ બદલી શકાય એવું નથી, બધા સ્ટેપમાં અલગ અલગ બધાને કમ્બાઈન નામ નથી આપવાનું, ઓકે? સી ફોર સાઈન એંગલનો જે અચળાંક હોય એને આપણે ચેન્જ કરી શકતા નથી, તો આને એક અચળાંક કહીશું. ઈ રેસ ટુ અહીં આપણે અહીંયા સી વન હોય, સોરી સી વન સી ટુ સી થ્રી સી ફોર, તો અહીંયા શું આવશે? સી વન. તો અહીંયા કઈ એક જતું નથી, તો સી વન અને ઈ રેસ ટુ સી ટુ ને એક અચળાંક કહી દઈએ. આપણે એક અચળાંક કહ્યો, આપણે એક અચળાંક કહેવાય અને એંગલમાં એને અલગ કે અચળાંક કહેવાય, એટલે ટોટલ અચળાંકની સંખ્યા કેટલી આવી? ચાર આવી. તો અચળાંકની સંખ્યા ચાર, એનો વિકલન કેટલી વખત કરવું પડશે? ચાર વખત. આથી એની કક્ષા પણ કેટલી આવશે? ચાર વખત. આની કક્ષા કેટલી આવશે તમારી? ચાર વખત. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે, ખાલી તમે ધ્યાન આપો તો આરામથી આવડી જાય છે. ચાલો નવો એક્ઝામ્પલ જોઈએ. નવો એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે આપણે સ્વેર અચળાંકની વાત તો કરી છે, હવે આપણે કોઈ વક્રના સમુદાયનું સમીકરણ છે કે નહીં ચેક કરવાના એક્ઝામ્પલ દઈએ. તો y = a cos log x + b sin log x નું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. ઉપર આમે અલગ વિકલ સમીકરણ x² y² + blank + y = 0 છે. તમારા બ્લેન્ક પૂરવાને છે આ ફોર્મેટમાં આવવું જોઈએ. એક્સ સ્ક્વેર વાય ટુ પ્લસ બ્લેન્ક પ્લસ વાય, ઓપ્શન છે તમારું એક્સ વાય વન, બી છે વાય વન, સી છે એક્સ સ્ક્વેર વાય વન, ડી ઓપ્શન છે વાય વન બાય એક્સ. તો જનરલી આમાં કેવું બનતું હોય, આમાં જો તમને એક્ઝામ્પલની મેથડ આવડતી હશે તો જ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો, નહીં તો તમારા જવાબ આવશે નહીં. ઓકે, તો y = a cos log x + b sin log x, જ્યાં log x એ બંનેના એંગલમાં આપેલું છે. a cos log x + b sin log x. તો આપણે y 1 ની વાત કરીએ, કારણ કે અહીં બે અચળાંકો છે a અને b, તો બે વખત વિકલન કરવું પડશે. y 1 શું થાય? a - sin log x, અને log x નું ડેરિવેટિવ x 1 / x + b cos log x, log x નું 1 / x. મેં તમને ત્યારે પણ શીખવાડ્યું હતું જ્યારે વિકલન સાતત્ય અને વિકલન સમજાવ્યું, ત્યારે ભાગાકારનો નિયમ બને ત્યાં સુધી નહીં વાપરવાનો. x LCM લઈ નાખી, x y 1 બરાબર માઇનસ a sin log x પ્લસ b cos log x. ઓકે, દેખાય છે બધાને? ચાલો અહીં જે પ્રકાશવાળો ભાગ છે ને y કીધું, તો આ શું છે? આપણો y છે. સો બીજી વખત વિકલન કરે તો એક્સ નું વન, ત્યારે વાય વન એમનું, એક્સ એમનું, વાય વન નું વાય ટુ, માઇનસ એ સાઈન નું શું થઈ જાય? કોસ લોગ એક્સ બાય લોગ એક્સ નું બરોબર એક્સ, અને કોસ નું માઇનસ સાઈન થઈ જશે. ઓકે, ફરી વખત એક્સ લેશન નીકળશે, આ ગુણાકારમાં જાય એક્સ વાય વન પ્લસ એક્સ સ્ક્વેર વાય ટુ, અને અલગુણ એક્સ સ્ક્વેર વાય ટુ, આ બંનેમાંથી માઇનસ કોમન કરો. A cos log x plus b sin log x. So x square y 2 plus x y 1 બરાબર માઇનસ, આ જે છે એ આપણી રકમ છે, એટલે એને આપણે y કહી દઈએ. તો x square y 2 plus x y 1 plus y = 0. x square y 2 y છે, વચ્ચેના સ્ટેપ આપણે જે જવાબ હતો એ આપણે વચ્ચેનો સ્ટેપ છે છોડ્યા છે, તો x y 1 નો જવાબ થાય. તો કયો ઓપ્શન આવશે? એ ઓપ્શન 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 નંબર એ છે, એ તમારો કરેક્ટ આન્સર બને. કયો આન્સર બનશે? ઓપ્શન નંબર એ. ઓકે, ચાલો જ્યારે આપણે એક્ઝામ્પલ જોઈએ. આવડો એવા છે, ઈઝી છે. ઓકે, બે દિવસ આપણે આની પ્રેક્ટિસ કરશું. કાલથી હું તમને વેરિયેબલ સેપરેબલ મેથડના એક્ઝામ્પલ આપણે જોશું. આપણે ગુસેટ લેવલના છે, કોઈ જી લેવલના નથી.
એટલે મગજમાં એવું રાખે કે જીમાં હોય ઈઝી હોય હોય ઈઝી તે, પરંતુ આપણને આ રીતના હોય ગમશે કદાચ સારા હોય. ઓકે, સેકન્ડ વન શું છે? y is equal to a plus bx plus c into e power minus x નું વિકલ સમીકરણ ખાલી જગ્યા છે. ઓપ્શન એ આપેલો y ટ્રિપલ પ્રાઇમ માઇનસ y ડેશ is equal to 0, b y ટ્રિપલ પ્રાઇમ માઇનસ y ડેશ પ્લસ is equal to 0, c ઓપ્શન y ટ્રિપલ પ્રાઇમ પ્લસ y ડબલ ડેશ is equal to 0, d ઓપ્શન y ટ્રિપલ પ્રાઇમ વત્તા y ડબલ ડેશ માઇનસ y ડેશ is equal to 0. ઓકે, તો હવે આપણે આને સોલ્વ કરવાનું. તો બધા ઓપ્શનમાં તમે એક વસ્તુ જોતા તમને આવડે છે કે બધા ઓપ્શનમાં તમને y ટ્રિપલ ડેશ આપેલો છે. તો એનું રીઝન શું છે? તો a b c ત્રણ સ્વર રચનાકો છે, એટલે ત્રણ વખત એનું ડેરિવેટિવ આવશે. y = a + b x + c e - x. સો પ્રકાશ ખાલે જે y ઇન કેસ ના દેખાય ના દેખાય જે ચાલો છે, તો y1 y ડેશ બરાબર એનું વિકલન 0, b x b + c ઇન્ટુ માઇનસ એક્સ આઈ માઇનસ આઈ ડી. વાય ડબલ ડેશ વાત કરો તો બી નું 0 માઇનસ માઇનસ પ્લસ સી ઇન્ટુ ઇ પાવર માઇનસ એક્સ. વાય ટ્રિપલ ડેશ નું કરો તો માઇનસ સી ઇ પાવર માઇનસ એક્સ. તો હવે આપણે આમાં કોઈ પણ કિંમત મૂકવા પડો અથવા જનરલી જો તો બંને સમાન આવે છે. જો વાય ટ્રિપલ ડેશ વત્તા વાય ડબલ ડેશ કરું તો બી નો ટોટલ શું થઈ જાય? સી ઇ પાવર માઇનસ એક્સ માઇનસ સી ઇ પાવર માઇનસ એક્સ. સો વાય ટ્રિપલ ડેશ પ્લસ વાય ડબલ ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. આપણો જવાબ હોય તો આન્સર કયો આવશે? તમારો સી તમારો આન્સર બનશે. શું આન્સર બનશે? તમારો સી ઓપ્શન. ઓકે, જો ઝડપથી સોલ્વ કરવા જોઈએ આ બધી વસ્તુ સમજાવે એટલે વાર લાગે, બાકી ઝડપથી સોલ્વ કરતા આવડવું જોઈએ તમને. ચાલો હજી આપણે એક બે એક્ઝામ્પલ જોઈએ. જે આપણે ફંક્શનનો જવાબ શું આવે છે એ તમારે આપવાનો છે. a અને b બે આર્બિટરી કોન્સ્ટન્ટ આપેલા છે, એટલે આપણે બે વખત એનું ડેરિવેટિવ કરવું પડશે. y = ax ની n + 1 + bx ની - 1. ઓકે, સો dy / dx = a ઘાત બાજુમાં a ઘાત ઓછી x નું. અહીંયા મને એવું આવશે માઇનસ એક બાજુમાં એક્સ એમ નો એક ઘાટો છે, સોરી બી છે, માઇનસ એક બાજુમાં એક ઘાટો છે. નિયમ મુજબ હાલ મૂંઝવાનું. ઓકે, બીજી વખત ડેરિવેટિવ કરી તો ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર એ પહેલાં તો અને જે સારું રૂપ આપી દઈએ પછી આપણે કરીએ એ એન પ્લસ વન એક્સની એન આવશે વન વન ટેશન માઇનસ એન બી એક્સની માઇનસ એન માઇનસ વન. બીજી વખત વિકલન કરીએ એક્સ ડી ટુ વાય બાય ડી એક્સ સોરી ડી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર એ એન પ્લસ વન ઘાટ બાજુમાં એક ઘાટો છે, ઘાટ બાજુમાં એક ઘાટો છે. અને ઓપ્શન તમને આપેલા છે, એક ઓપ્શન લખી નાખું, મેં ઓપ્શન લખતા ભૂલી ગયો છું. એ ઓપ્શન છે તમારો એન એન માઇનસ વન ઇન્ટુ વાય, બી ઓપ્શન છે તમારો એન એન પ્લસ વન ઇન્ટુ વાય, સી ઓપ્શન છે એન વાય, એન બી ઓપ્શન છે એન સ્ક્વેર વાય. ઓકે, આ તમારા ઓપ્શન આપેલા છે. ઓકે, શું કર્યું? એન બાજુ મેં કરો છો માઇનસ એન માઇનસ એન માઇનસ વન એક્સ ની માઇનસ એન માઇનસ વન, એટલે કે માઇનસ શું થઈ જાય? ઓકે, જનરલી એને ગુણાકારમાં એક્સ સ્ક્વેર ઇન્ટુ સમથિંગ જોતું છે, એક્સ સ્ક્વેર બી ટુ વાય બાય ડી એક્સ સ્ક્વેર એને જોઈએ છે. તો બંને બાજુ ફંક્શનને એક્સના સ્ક્વેર વડે ગુણાકાર કરી તો અહીં શું આવ્યું? એ એન એન પ્લસ વન એન માઇનસ વન
into x square minus n minus 1 का रहेगा minus minus plus n n plus 1 x minus n minus 8 into x square. Okay, x square तो लिखा ही चाहिए ना, देखा तू? चलो लिखा ही तो चाहिए. अबे अब बनने वाले common सुने कर n n plus 1 common निकल से. So a x नहीं, बे वाले ये जाए लेगा उसे n minus 1 plus 2 a x plus I n by 2 I n by 2 की जगह minus देना उसे. Okay, छोड़ दो. और b लगता है कहीं खोली है जी. हाँ यहाँ b है तो n b है उसे. इसमें हो सके n b. अब n कॉमन क्या लगाएं, इसमें हो सके b है. सो हो सके b. तो जवाब में कई घटे से सो आ जो लो ax नी अब ये पूल कर इस फरियो के मारा स्टेप रखो पछे एक पूल की बुला दिया करे इसमें चल फरियो करा स्टेप ओके x ना स्क्वायर वाले गुणाकार करे तो y / dx स्क्वायर इज इक्वल टू बे वाले गुणाकार करिए a n plus 1 into n x ने n minus 1 plus x into x ना स्क्वायर plus हमारी minus minus 1 करें plus n b n plus 1 x ने minus n minus 2 into x स्क्वायर. ओके बन्ने बाजु x ना वर्ग बने कारण क्या x ना वर्ग गुणाकार बात मागे लो छे. तो चल so x स्क्वायर d u y by d x स्क्वायर is equal a n n plus 1 બે વાગે છે એક આવી જશે n minus 1 plus 2 એટલે x ની n plus 1 આવશે અહીં n b n plus 1 બે બે ઉભી જાય તો માઇનસ n આવશે માઇનસ 2 plus 2 કેન્સલ થઈ જતો. ઓકે કોમન કાર્ડ નીકળો તો એ કોમન કાઢી નાખો તમે શું આવશે x સ્ક્વેર d 2 y by dx સ્ક્વેર n n plus 1 કોમન નીકળે a x raised to n plus 1 plus b x raised to minus n. तो ये डबल रखो से a x स्क्वायर प्लस 1 b x स्क्वायर माइनस n जवाब हुआ n n प्लस 1 एंड अपॉन y n n प्लस 1 इन y. तो ऑप्शन साजो सब b ऑप्शन आंसर पे आवे हमारा b. ओके आंसर पे आवे b आंसर आवे. ओके तो जनरली जो तो वो इजी एग्जांपल हो खास तुम्हारे नानी वस्तु ध्यान आपो तो आराम तुम्हारे जवाब आ जाए वो. ओके तो आ रीतना तुम्हारे आ બધા एमसीक्यू સોલ્વ કરવાના રહે. જો તો ઈઝી છે આરામથી તમને આવડી જાય છે. ઓકે હવે હું નેક્સ્ટ લેક્ચરમાં તમારા નેક્સ્ટ લેક્ચરમાં વેરિયેબલવાળા અને હજી એક એક્ઝામ્પલ આ ટાઈપનો કરાઈ વેરિયેબલવાળી મેથડ ચાલુ કરીશ. ઓકે 29 તારીખમાં એ 30 તારીખમાં હોમોજીનિયસ અને 31 તારીખે આપણે લિનિયર ડિફરન્શિયલ જોઈએ છે. 3 દિવસ એ આપશું પછી આપણે આપણું નવું યુનિટ સ્ટાર્ટ કરશું. ત્યાં સુધીમાં તમે પાછળ રહો સાથે સાથ થઈ જજો. ઓકે પછી આપણે નવું યુનિટ 10મા નંબરનું અથવા 8મા નંબરનું સ્ટાર્ટ કરી દઈશું. ઓકે તો આજ માટે એટલું રાખીએ. હું સમજાવ્યા પૂછી લેજો. થેન્ક યુ.